સુરતના રાજમાર્ગ લાલગેટ પાસે પરેશના શોરૂમ નજીક પાથરના વાળાઓએ દબાણ કર્યું હોય અને મહાનગરપાલિકાની દબાણ ખાતાની ટીમ દબાણકર્તાઓને ઘેરાવો કરી લીધો હતો. લોકોનું ટોળું એકત્ર થઈ જતા ભાજપના કોર્પોરેટર સંજય દલાલના પીએ કૃણાલ પાથરના વાળાને સમજાવવા ગયા હતા. આ સમયે દબાણકર્તાઓએ તેની સાથે માથાકૂટ કરી માર માર્યો હતો. આ ઘટનાના સાંજે પ્રત્યાઘાત પડ્યા હતા. સુરતના રાજમાર્ગ પર દબાણ મુદ્દે થયેલ ઘર્ષણ બાદ સાંજના સમયે ફરી મામલો બિચક્યો હતો અને જેપી બિસ્કિટ બેકરી પાસે ફહદ મેમણ નામના યુવાન પર અમુક લોકો અઘેરી લઈને ચપ્પુ વડે હુમલો કર્યો હતો, જેને સારવાર માટે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો જેપી બિસ્કિટ બેકરી નજીક રાજમાર્ગ ખાતે પહોંચી ગયો હતો અને પોલીસ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ જોઈને હુમલાખોરોને ઓળખવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે 100થી વધુ લોકોનું ટોળું અઠવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચી ગયું હતું. એકત્ર થયેલા ટોળાએ હુમલાખોરોને ઝડપથી પકડી પાડી ન્યાયની માંગણી કરી હતી. ગત રોજ રાજમાર્ગ લાલગેટ પાસે પાથરણાવાળાનું દબાણ દૂર કરવા માટે પાલિકાની એક ટીમ પહોંચી હતી. દબાણકર્તાઓએ પાથરણા સહિતનો માલ સામાન દબાણ ખાતાની ટીમે ટેમ્પોમાં ચડાવી દીધો હતો. જોકે માથાભારે દબાણકર્તાઓએ પાલિકાની ટીમ સાથે માથાકૂટ કરી હતી. દબાણકર્તાઓનું ટોળું ઘટના સ્થળે એકત્ર થવા લાગ્યું હતું. દરમિયાન ભાજપના કોર્પોરેટર સંજય દલાલના પીએ કૃણાલ ચંદરણાને દબાણકર્તાઓએ માર માર્યો હતો. આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે મોડી સાંજે રાજમાર્ગ જેપી બિસ્કિટ બેકરી પાસે ફહદ મેમણ નામના યુવાન પર કેટલાક લોકોએ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સ્મીમેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવની જાણ થતાં ડીસીબી, પીસીબી, એસઓજી, લાલગેટ ચોક બજાર, અઠવા સહિત પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જે જગ્યા પર હુમલો થયો તે જગ્યાના સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા ચેક કરવામાં આવી રહ્યા છે. સીસીટીવીમાં જણાઈ આવતા ઈસમો સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.